नमस्कार दोस्तों, विधवा बहनों माटे सरकार द्वारा एक नवी योजना बहार पाड़वामां आवी छे। विधवा बहनों ने 50,000 रुपयानी सहाय आपवा राज्य सरकार तरफ थी महिला अने बाल विकास विभाग द्वारा आ योजना शुरू करवामां आवी छे। आ पहला पण विधवा बहनों माटे एक योजना घड़ी हती, जेमां विधवा बहनों ने मासिक पेन्शन रूपे दर महीने 1250 रुपयानी सहाय आपवामां आवती हती। अने हवे विधवा बहनोंना पुनर्लग्न माटे एक नवी योजना बनावामां आवी छे। विधवा बहनों ने पुनर्लग्न माटे प्रोत्साहन मळे ते हेतुसर आ योजनानी शरूआत करवामां आवी छे। जे मुजब जो विधवा बहनों पुनर्लग्न करशे तो एने 50,000 रुपयानी सहाय करवामां आवशे। अने आ 50,000 रुपया बे तबक्कानी अंदर आपवामां आवशे। तो आ योजनानो लाभ लेवा माटे फॉर्म केवी रीते भरवू अने क्यांथी भरवू आ तमाम विषयनी माहिती आपणा वीडियोनी अंदर जाणीशुं। तो महिला अने बाल विकास विभाग द्वारा जे जाहेरात करवामां आवी छे ते विषे अहीं माहिती मेळवी लईए। तो राज्यमां विधवा पुनर्लग्नने प्रोत्साहित करवा माटे आ वर्षना बजेटमां जाहेर थयेली गंगा स्वरूपा पुनर्लग्न आर्थिक सहाय योजनानुं अमलीकरण शरू करवा माटे हवे महिला अने बाळ विकास विभागे GR बहार पाड्यो છે। તો મેં આગળ જણાવ્યું તે મુજબ વિધવા બહેનોના પુનઃલગ્નને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય બે તબક્કામાં આપવામાં આવશે, જેમાં રૂપિયા 25,000 પુનઃલગ્ન કરનાર વિધવાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને રૂપિયા 25,000ના 6 વર્ષ પાકતા રાષ્ટ્રીય બચત પત્રો અપાશે। એટલે કે પહેલા તબક્કાની અંદર 25,000 રૂપિયા વિધવા બહેનના ખાતામાં જમા થશે અને આ 25,000ના 6 વર્ષ પાકે એટલે બીજા 25,000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે। તો વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલીવાર વિધવા પુનઃલગ્નને ઉત્તેજન આપવા માટે આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર 18 થી 50 વર્ષની વિધવા બહેનોને આ લાભ આપવામાં આવશે। એટલે કે જે વિધવા બહેનોની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષની અંદર હશે તે વિધવા બહેનો આ યોજનાની અંદર લાભ લઈ શકશે। બજેટમાં વાર્ષિક રૂપિયા 3 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ અમલવારીમાં 2.5 કરોડની યોજના બનાવાઈ છે। એટલે કે બજેટ રજૂ કર્યું હતું ત્યારે વિધવા પુનઃલગ્ન યોજના માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે 2.5 કરોડની જોગવાઈ કરવામાં આવી, જે પણ ખૂબ ફાયદાકારક છે। આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધવા બહેનોને પુનઃલગ્ન કર્યાની તારીખથી 6 માસની અંદર નિયત નમૂનાનું ફોર્મ ભરવું પડશે। એટલે કે જે તારીખે તમે પુનઃલગ્ન કર્યા છે તે તારીખથી લઈને 6 મહિનાની અંદર તમારે આ ફોર્મ ભરવાનું રહેશે। જો 6 મહિનાથી વધુ સમય થયો તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં। તો આ ફોર્મ ભરવા માટે કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે। તો તેમાં એક તો છે પુનઃલગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કર્યા હોય તેના સરનામાનો પુરાવો, ત્યારબાદ દંપતીના પાસપોર્ટ સાઇઝના ફોટા, એટલે કે જે બે દંપતીઓ લગ્ન કર્યા છે તેના પાસપોર્ટ સાઇઝના ફોટા, તેમજ લાભાર્થીના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પેજ, એટલે કે વિધવા બહેનના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પેજ, આટલી વસ્તુનું બિડાણ કરવાનું રહેશે। અને આ બધી જ અરજી ઓનલાઈન કરવાની રહેશે। જો તમે ઈગ્રામ કેન્દ્રો મારફતે અરજી કરો છો તો અરજી દીઠ તમારે 20 રૂપિયા ભરવાના રહેશે। એટલે કે તમે જો ગામમાં રહેતા હોય તો ઈગ્રામ કોઈ સેવા કેન્દ્ર હોય અથવા તો મામલદાર કચેરી હોય તો ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ઓનલાઈન ફોર્મ દીઠ તમારે 20 રૂપિયા ભરવાના રહેશે। અને આ લગ્નથી નારાજ અરજદાર 60 દિવસમાં મહિલા અને બાળ વિભાગના અધિકારીને અપીલ કરી શકશે। એટલે કે જે વિધવા બહેનો આ લગ્નથી સંતુષ્ટ નથી, આ પુનઃલગ્નથી ખુશ નથી, તો તે 60 દિવસની અંદર મહિલા અને બાળ વિભાગના અધિકારીને અપીલ કરી શકે છે। તો હવે જાણી લઈએ કે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે ફોર્મની અંદર કઈ કઈ વિગતો ભરવાની રહેશે। તો પરિશિષ્ટ 2ની અંદર ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના માટેનું ફોર્મ જોવા મળશે। અહીં અરજી નંબર તમને ના ખબર હોય તો ના ભરતા, ત્યારબાદ અરજદારનો સંયુક્ત ફોટો એટલે કે પતિ અને પત્ની બંનેનો સાથેનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં ચોંટાડવાનો રહેશે। ત્યારબાદ નીચે અરજી કર્યાની તારીખ, એ તમારે જે તારીખે તમે અરજી કરવા માગો છો તે તારીખ લખવાની રહેશે।
त्यारबाद नीचे अहीं तमारो जिल्लो लखवानो रहेशे अने अहीं हूँ सही करनार एटले के जे विधवा बहनों छे ए विधवा बहनुं नाम लखवानुं रहेशे। जे विधवा बहन लाभ लेवा मागता होय ते विधवा बहनुं नाम लखवानुं रहेशे। त्यारबाद नीचे व्यक्तिगत माहिती आपी छे जेनी अंदर विधवा बहनुं पूरुं नाम अने पुनर्लग्न कर्या पछीनुं जे नाम होय ए लखवानुं रहेशे। त्यारबाद कायमी सरनामुं एनो तालुको जिल्लो अने पिनकोड नंबर लखवानो रहेशे। विधवा बहनना जो कुटुंब बीपीएल यादी हेठळ होय तो हा करवानो छे अने जो ना होय तो ना उपर टिक करवानुं रहेशे। त्यारबाद विधवा बहनों मोबाइल नंबर अने जो बीजो कोई संपर्क होय तो ए नंबर पण लखवानो रहेशे। त्यारबाद विधवा बहनों आधार नंबर અહીં ફરજિયાત નથી પરંતુ લખી દેવો અને આધાર મુજબ જે નામ હોય એ અંગ્રેજીની અંદર લખવાનું રહેશે। આ અહીંયા જે પાંચ નંબરની અંદર જે નામ લખવાનું રહેશે એ આધાર નંબરની અંદર જે નામ આપ્યું હોય એવું જ નામ અંગ્રેજીની અંદર લખવાનું રહેશે। ત્યારબાદ છઠ્ઠા નંબરની અંદર વિધવા બહેનનું વર્ષ, જન્મ તારીખ અને પુનઃલગ્ન કર્યા હોય એની તારીખ લખવાની રહેશે। ત્યારબાદ જ્ઞાતિ અનુસૂચિત હોય તો અનુસૂચિત જાતિ, જનજાતિ અથવા શારીરિક રીતે પછાત વર્ગના હોય તો એ અને સામાન્ય વર્ગના હોય તો એ ગમે તે એક બોક્સની અંદર ટિક કરવાનું રહેશે। આઠ નંબરની અંદર વિધવા બહેનના બેંકના ખાતાની ડિટેલ આપવાની રહેશે જેથી પચાસ હજાર રૂપિયા મળે છે તે તેના ખાતામાં જમા થાય। તો અહીં બેંકનું નામ લખી દેવાનું છે, અહીં આઈએફસી કોડ નંબર લખી દેવાનો છે અને અહીં બેંકનો ખાતા નંબર લખી દેવાનો રહેશે। ત્યારબાદ નીચે જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કર્યા હોય તેની વિગતો ભરવાની રહેશે। અહીં નવ નંબરમાં જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેનું પૂરું નામ લખવાનું રહેશે, સરનામા અંગેનો આધાર લખવાનું રહેશે, અહીં કાયમી સરનામું જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેનું કાયમી સરનામું, એ વ્યક્તિનો મોબાઈલ નંબર, જો બીજો નંબર કોઈ સંપર્ક હોય તો એ પણ લખવાનો રહેશે। ત્યારબાદ નીચે સ્થળ અને તારીખ એટલે કે જ્યાંથી તમે અરજી કરો છો, જે શહેરમાંથી અરજી કરો છો એ સ્થળ અહીં લખી દેવાનું અને જે તારીખે અરજી કરો છો તે તારીખ લખી દેવાની રહેશે અને અહીં વિધવા બહેનની સહી કરવાની રહેશે। ત્યાર પછી આ ફોર્મ સાથે જે તમારા પુરાવા જોડવાના રહેશે તે પુરાવા પણ તમને અહીં આપેલા છે, જે મેં આગળ તમને જણાવ્યા તે મુજબના પુરાવા છે। એમાં પહેલું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજૂરી હુકમ। આ મંજૂરી હુકમ તમે ક્યાંથી ભરશો અને કેવી રીતે જોડશો તે પણ હું જણાવી દઈશ, આ મંજૂરી હુકમ પણ તમારે ભરવાનો રહેશે। ત્યારબાદ પુનઃલગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો, પુનઃલગ્ન પરત્વે દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે બંને પતિ અને પત્ની સાથે રહીને જે ફોટો પડાવ્યો એવા પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે। ત્યારબાદ વિધવા બહેનના બેંકના પાસબુકની પ્રથમ પાનાની નકલ જોડવાની રહેશે। ત્યારબાદ અહીં પરિશિષ્ટ ત્રણ તમે જોઈ શકો છો કે જેની અંદર મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે, જે તમે આગળના ફોર્મની અંદર જોડવાનો કીધો હતો એ મંજૂરી હુકમ તમારે ભરવાનો રહેશે। આ મંજૂરી હુકમની અંદર તમારે અરજદાર શ્રી એટલે કે વિધવા બહેનનું નામ લખવાનું રહેશે, એનું સરનામું લખવાનું રહેશે, તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર લખવાનો રહેશે અને અરજી કર્યાની તારીખ એટલે જે તારીખે તમે અરજી કરો છો તે તારીખ લખવાની રહેશે। ત્યારબાદ લાભાર્થીના પુનઃલગ્ન કર્યાની તારીખ પણ આ ખાનાની અંદર લખવાની રહેશે। ત્યારબાદ પત્નીનું નામ એટલે કે વિધવા બહેનનું નામ અને પતિનું નામ લખવાનું રહેશે, એની જન્મ તારીખ અને મોબાઈલ નંબર બંનેના લખી દેવાના રહેશે। અરજદારની વિગત નીચે આપેલી છે, એની અંદર તમે લાભ મેળવતા હોય તેવો મંજૂરી ક્રમાંક, આ ક્રમાંક તમને ખબર ના હોય એટલે ના લખતા તો ચાલશે। પુનઃલગ્ન નોંધણી પ્રમાણપત્ર નંબર એટલે કે જે તમારું પુનઃલગ્ન નોંધણી જ્યારે પુનઃલગ્ન કર્યા છે એનું જે નોંધણી પ્રમાણપત્ર નંબર હોય એ અહીંયા લખવાનો રહેશે। ત્યારબાદ ફરીથી અહીં તમારે વિધવા બહેનનું બેંકનું જે પણ માહિતી છે એ લખવાની રહેશે, બેંકનું નામ લખવાનું રહેશે, આઈએફએસસી કોડ લખવાનો રહેશે અને ખાતા નંબર અહીં લખવાનો રહેશે। ત્યારબાદ અહીં તારીખ અને સ્થળ એટલે કે જે સ્થળેથી તમે અરજી કરો છો તે સ્થળ અહીં લખવાનું રહેશે અને જે તારીખે અરજી કરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। અહીંયા સાઇન તમારી નથી કરવાની, અહીંયા સાઇન અધિકારી કરશે, આપણે કંઈ કરવાનું નથી। ત્યારબાદ જે આ નકલ અહીં રવાના લખ્યું છે આમાં કોઈ માથું મારવાની જરૂર નથી, બસ આ જે તમારું મંજૂરી હુકમ ભરાઈ જાય એ મંજૂરી હુકમને તમારે અહીં અરજીપત્રકની અંદર જોડી દેવાનું રહેશે અને અરજીપત્રકના જે બીજા જે કોઈ પણ નકલો મેં તમને કીધી હતી આ મંજૂરી હુકમ જોડ્યા પછીની જે આ બીજી નકલો છે એ પણ જોડવાની રહેશે। તો દોસ્તો હું આશા કરું છું કે આ વિધવા પુનઃલગ્ન માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે। આ ફોર્મ તમે મામલદાર કચેરી અથવા તો ઈગ્રામ સેવા કેન્દ્ર પર જઈને પણ
भरी शको छो अने आ फॉर्म ऑनलाइन भरवानुं रहेशे अने तमारे आ फॉर्म माटे 20 रुपया चूकवानो रहेशे। तो दोस्तों अमारा वीडियो गम्यो होय तो वीडियो ने एक लाइक करी देजो अने अमारी आ चेनल ने सब्सक्राइब करी देजो।